સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. અરે પણ તારે એટલી બધી ઉતાવળ નહોતી કરવી, તો સેજલ ને સાથે લઈને આવું તું. લ્યો, ખબર નથી તમને, તમારી દીકરી અડધી રાત સુધી રાસ રમવા ગઈ હતી ને, તો સવારે મોડી ઉઠી. અરે બચ્ચું છે, દીકરી છે, કાલે પરણીને ઉડી જશે ને તો ખબર નહીં પડે. રમવા દે ને બિચારી ને. બસ આમ ને આમ જ દીકરી ને બગાડી મૂકો. અરે ગોપાલ, હા જા બેટા, ઘર ભેગો થઈ જા મારો દીકરો. ના, હું તમારી સાથે જ આવીશ. ના બેટા, આમ જો વરસાદ આવે ને તું પલ્લી જા ને તો માંદો પડી જા દીકરા. ના, હું તમારી સાથે જ આવીશ, મને વરસાદમાં પલળવાનું બહુ ગમે. બહુ ગમે દીકરા, પણ તું ઘરે જલ્દી જા, માંદો પડી જાય. ના મારે નથી જવું. ના બેટા, હવે જા દીકરા. ના, ડાયો દીકરો છો ને. ના, હું તમારી સાથે જ આવીશ. ના, ચાલ બેટા ચાલ. ના, તમે વેળાસર ઘેર આવી જજો. હા, હું આવી જઈશ. એ આવજે બેટા, એ સાચવેન જાજે દીકરા. હા હાલ હાલ જઠ હાલ, વરસાદ આવી જશે. ચાલ ચાલ જલ્દી. અરે ભગવાન, મેં મારી ગંગા અને ગોપાલને ક્યાં એકલા મૂકી? આટલી વીજળી, આવો વરસાદ થશે? વાદળા ચારે તરફથી ઘેરાણા છે. હે ભગવાન, મારા છોકરાની રક્ષા કરજે. છોકરા માટે વીજળી પડી છે. મારા છોકરા ને શું થઈ ગયું? હું લૂંટાઈ ગયો. મારો ગોપાલ ના પાડતો તો, પણ મેં એનું માન્યું નહીં. ઈશ્વરે આપણા ઉપર કાળો કેર કર્યો છે બેટા. કાકા, મારો દીકરો ગોપાળ મને કહેતો તો મારે નથી જવું બાપુ, મારે નથી જવું બાપુ, મારે તમારી પાસે રહેવું છે. પણ મેં અભાગ્યાએ પરાણે બીકનો માર્યો, એની મારે મોકલી દીધો, તો એની માં અને મારો દીકરો બે વયા ગયા. શાંત થાય, શાંત થઈ જાય. અરે કાકા, કેવી રીતે શાંત થાવ? મેં જગતમાં કોઈનું કાંઈ બગાડ્યું નથી, છતાં ભગવાન મારા ઉપર આટલો બધો ક્રૂર કેમ થાય છે? હે ભગવાન, મને કયા પાપની સજા દઈ રહ્યો છે તું? એ તો એ જાણે ભાઈ, ઈશ્વરની લીલાને કોણ પામી શકે છે? શાંત થઈ જા, શાંત થઈ જા, શાંત થઈ જા.
શું નામ છે તારું? આકાશ. આકાશ. પૂજાએ ભલે તારા ઉપર પસંદગી થોડી હોય, પણ નિર્ણય મારે લેવાનો છે. બિઝનેસમેન છું એટલે વધારે સમય નહીં વેડફું. માત્ર 5 પ્રશ્નો પૂછીશ, તારે જવાબ આપવાના છે. પૂછો. પ્રશ્ન નંબર 1, તારા પિતાનું નામ શું છે, શું કરે છે? પ્રશ્ન નંબર 2, તારું એજ્યુકેશન શું છે? પ્રશ્ન નંબર 3, તારી પાસે શું પ્રોપર્ટી છે, બેંક બેલેન્સ કેટલું છે? પ્રશ્ન નંબર 4, તારી પાસે કેટલા દેશના વિઝા છે? અને પ્રશ્ન 5, તારો બિઝનેસ, સોરી, નોકરી, શું નોકરી કરે છે? પતી ગયું? હું તમારા બધા જ પ્રશ્નોનો જવાબ આપીશ, પણ છે ને, હું દુનિયાથી થોડો અલગ છું, ઉલટો. એટલે તમારા 5 પ્રશ્નના જવાબ આપીશ, પણ 5 પ્રશ્નોના ક્રમ અલગ હશે. 5મો જવાબ પહેલા. તમારા 5મા પ્રશ્નનો જવાબ છે કે હું નોકરી કરું છું 12,000 રૂપિયાની. તમારા 4થા પ્રશ્નનો જવાબ, સાહેબ પાસપોર્ટ જ નથી, વિઝાની શું વાત કરો છો? તમારા 3જા પ્રશ્નનો જવાબ, સર એક મકાન છે 8,00,000 રૂપિયાનું અને બેંક બેલેન્સ 30,000-40,000 રૂપિયાનું છે. તમારા 2જા પ્રશ્નનો જવાબ, 12મું ભણ્યો છું. તમારા 1લા પ્રશ્નનો જવાબ, બાપનું નામ ખબર નથી. બાપ શું કરે છે, ક્યાં છે, કાંઈ ખબર નથી. તું 12મું પાસ છે. મારી દીકરીએ MSc કર્યું છે. તારી પાસે 8,00,000નું મકાન છે, 30,000-40,000 રૂપિયાનું બેલેન્સ છે. હું 100 કરોડનો આસામી છું. તારી પાસે પાસપોર્ટ પણ નથી. મારી દીકરીના પાસપોર્ટમાં દુનિયાભરના વિઝા લાગેલા છે. તું 12,000ની નોકરી કરે છે. મારી કંપનીમાં 12,000 પગારવાળા 1,200 માણસો કામ કરે છે. રહી વાત તારા બાપની, એનું નામ શું છે એ પણ નથી ખબર. એ જીવે છે કે મરી ગયા એ પણ તને ખબર નથી. મતલબ તું એ ચોપ શો કેવા માંગો છો? આખી જિંદગી સાંભળ્યું છે, મારી માં એક વ્યક્તિને પ્રેમ કરતી હતી, એને છોડીને જતો રહ્યો તો મારી મારો વાંક, મારો વાંક હે? અને આ તમારા પ્રશ્નોથી મારે કોઈ લેવા દેવા નથી. હું તો પૂજાને સાચો પ્રેમ કરું છું. ટ્રુ લવ, ટ્રુ લવ. માત્ર લવથી લાઈફ નથી જીવાતી, વૈભવી જીવન માટે પૈસા જોઈએ, પૈસા, પોઝિશન જોઈએ, સ્ટેટસ જોઈએ. મારી દીકરીના કપડા, એનો મેકઅપ, એનો પોકેટ મની, એનો મહિને કેટલો ખર્ચો છે ખબર છે? બ્રાન્ડેડ શૂઝ પહેરવાની હેસિયત નથી. અને મારી દીકરી પૂજાને પ્રેમ કરવા નીકળ્યો છે. તું મારી એક જ હેસિયત છે, પૂજાનો પ્રેમ. તારી એ હેસિયત પૂરતી નથી. એકવાર જઈને તારું સ્ટેટસ બનાવ, મારા જેટલા પૈસા કમાવી બતાવ, મારા જેવું સ્ટેટસ પોઝિશન બનાવીને બતાવ, બિઝનેસ કરીને બતાવ, પછી આવજે મારી પાસે. મારી દીકરીનો હાથ તારા હાથમાં હું સામે ચાલીને આપીશ. એ પૂજા, તું પૈસાને પ્રેમ કરે છે કે મને? હે પપ્પા, નહીં, એ કઈ નહીં બોલે. તું અહીંથી જઈ શકે છે. આઈ સેડ ગેટ આઉટ. આકાશ, ગેટ આઉટ.